हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो फर्स्ट ऑफ ऑल तो गुड मॉर्निंग। तो जोइए अगाउ आपणे यूनिट 3 ना 3 पार्ट्स एज अ टेक्स्ट यूनिट पार्ट ने आपणे एनु विषय समझ्या, तेमज हवे आपणे एनी एक्सरसाइज तरफ आगळ वधीशुं पार्ट 4 नी अंदर। तो पार्ट 4 नी अंदर जोइए तो अहींया तमारे बोर्ड ऊपर लखेली एक्सरसाइज तमारे नोटबुक में लखवानी थाय छे, जेमां वोकेबुलरी की एक्सरसाइज छे, कॉम्प्रिहेंशन नी छे, लैंग्वेज एंड प्रैक्टिस नी छे अने राइटिंग नी छे। तो जोईए एमां सौप्रथम पेज नंबर दरेक विद्यार्थी काढे पेज नंबर 31 वोकेबुलरी। तो अहींया जे के સૂચનાઓ એડિંગમાં સમજાવવામાં આવે, દરેક એક્સરસાઇઝની એડિંગને બરાબર એના ટાઇટલને એના ટાઇટલનો જે સ્ટેટમેન્ટ છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો કે આ એક્સરસાઇઝની અંદર કઈ મેટરની ચર્ચા કરવામાં આવી છે, કઈ મેટર બાબતે તમને સમજાવવામાં આવ્યું છે અને તમારે કઈ મેટર ઉપર તમારે લખવાનું થાય। તો જોઈએ યુઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધ ટેક્સ્ટ અબાઉટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ। તો અહીંયા આપેલો જે પેરેગ્રાફ છે, તો પેરેગ્રાફની અંદર શું છે, ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાની ઉપર તમને બ્રેકેટ ની અંદર શું આપેલા છે, પોઈન્ટ્સ આપેલા છે અને એ પોઈન્ટના બેઝિસ ઉપર તમારે આ પેરેગ્રાફ કમ્પ્લીટ પેરેગ્રાફની અંદર આપેલી ખાલી જગ્યા શું કરવાની છે, કમ્પ્લીટ કરવાની છે, બરાબર। તો એ શું કહેવામાં આવે, યુઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધીસ ટેક્સ્ટ અબાઉટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ। એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ જે કંઈ થાય છે એ કેના રિલેટેડ છે, કઈ કઈ બાબતો એના પર નિર્ભર છે કે જેના લગી આવા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે। તો અહીંયા એ પોઈન્ટ્સ તમે આપેલા છે એના બેઝ પર તમારે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે। નાઉ વોકેબ્યુલરી નંબર 2, વોકેબ્યુલરી નંબર 2, મેચ એ વિથ બી એન્ડ ફોર્મ અ સેન્ટેન્સ ઓફ મોર ધેન 4 વર્ડ્સ યુઝિંગ ધ બોથ ધ વર્ડ્સ વન હેઝ બીન ડન ફોર યુ। તો અહીંયા તમે જુઓ કે એક્સરસાઇઝ આપે પાર્ટ એ અને પાર્ટ બી બે શબ્દોનો યુઝ કરી તમારે એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવો। ફોર એક્ઝામ્પલ મોસ્કિટોસ ને મર, તો મોસ્કિટોસ એના માટે જવાબ છે મલેરિયા, જનરલી મોસ્કિટો સ્પ્રેડ મલેરિયા ઇન મોનસૂન, તો એના થી વિશેષ બીજા શબ્દોનો આપણે ઉપયોગ કરી બંનેને જે સુટેબલ હોય એ અને બી સાથે સેટ કરી અને મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, જેમાં તમારે પ્રોપોઝિશન, કન્જંક્શન, સર્વનામ આ બધો જ ઉપયોગ કરવાનો, એક્સ્ટ્રા વર્ડનો પણ તમે યુઝ કરી શકો। નાઉ વોકેબ્યુલરી નંબર 3, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર મીનિંગ, કે એવો શબ્દ શોધો કે જેનો સિમિલર મીનિંગ મળતો આવે, ફ્રોમ ધ ફર્સ્ટ 3 પેરેગ્રાફ્સ ઓફ એ કૃષ્ણમૂર્તિસ ઇન્ટરવ્યુ। એના ફર્સ્ટ 3 પેરેગ્રાફ, પહેલા 3 પેરેગ્રાફ માંથી આ શું તમને લેવા માંગ્યું હોય સમાન અંતર તમારે શું થશે। ફોર એક્ઝામ્પલ ઇસ્ટાબ્લિશ, તો એવો શબ્દ કયો છે સ્ટેબ્લિશ ને મળતો આવતો, તો ફાઉન્ડ સીસો, સીસો ને બીજો મળતો આવતો શબ્દ કયો છે એની અંદર, બીચ, વેરી ડર્ટી, તો એવો શબ્દ કયો છે કે જે યુનિટ ની અંદર મળતો આવતો છે, હાઈવેડી પોલ્યુટી। તો આ રીતે તમારે બાકીના શબ્દો કમ્પ્લીટ કરવાના છે। નાઉ વોકેબ્યુલરી નંબર 4, choose the most appropriate words to complete the sentence. તો અહીંયા જે વાક્યો આપેલા છે અને વાક્યોની અંદર ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યાઓમાં આપેલા બ્રેકેટમાંથી શબ્દોને ચૂઝ કરવાના છે અને એ શબ્દોને એ ખાલી જગ્યાની અંદર જવાબ રૂપે લખી અને સેન્ટેન્સ તમારે કેવો બનાવવાનો છે, મીનિંગફુલ। ફોર એક્ઝામ્પલ એવરી ડે ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર ઓફ હર સન ઓર ડોટર, તો અહીંયા શું આવશે, એવરી પેરેન્ટ્સ, ક્લોઝે એવરી દરેક માતા-પિતાને તેના દરેક માતા-પિતાને તેના બાળકોની ચિંતા હોય છે, હી હોય કે શી હોય, તો આવી રીતે બીજા સેન્ટેન્સ તો તમારે કમ્પ્લીટ કરવાના થાય। નાઉ નેક્સ્ટ વોકેબ નંબર 5, યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। તમને અહીંયા વર્ડ ફોર્મેશન આપવાનું છે, વર્ડ ફોર્મેશન ની અંદર નામ, પ્રોનામ, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ આ બગાર બધા શબ્દોનો યુઝ કરી તમારે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે। અહીંયા તમને ખાલી વર્ડ આપેલો છે એને તમારે એડજેક્ટિવમાં પણ ફેરવીને અહીંયા મૂકી શકો,
એડવર્બમાં ફેરવીને પણ મૂકી શકો, એનું નાઉન ફોર્મ પણ મૂકી શકો, એનું વર્બ ફોર્મ પણ મૂકી અને પણ સેન્ટેન્સ કેવું બનાવવાનું છે મીનિંગફુલ. ક્યાં આવે કે જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં. સેના તમને ક્લૂ આપેલી જ છે, એમ બ્રેકેટની અંદર શબ્દો આપેલા છે. ફોર એક્ઝામ્પલ નંબર 6, ધ ગવર્નમેન્ટ હાઝ લોન્ચ્ડ અ પ્રોજેક્ટ ટુ ક્લીન ખાલી જગ્યા રિવર્સ ઓફ અવર કન્ટ્રી. કે ગવર્નમેન્ટ એક પ્રોજેક્ટ આપે કેવી, તો પોલ્યુટેડ રિવર્સ. કેવી રીતે, તો પોલ્યુટેડ કે જે પ્રદૂષિત છે. તો અહીં કયો ફોર્મ આવ્યો, વર્બ ફોર્મ. જે કઈ વર્ડ છે એનો કયો ફોર્મ આવ્યો, વર્બ ફોર્મ. નાઉ તો ખ્યાલ આવી ગયો છે. તો નાઉ નેક્સ્ટ વોકેબ્યુલરી નંબર 6, ક્લિપર્સ. ક્લિપર્સ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ શબ્દને જે વોટ્સએપ ની અંદર આપણે મોટા મોટા શબ્દો લખતા નથી પણ ટૂંકા સ્મોલ કરી દીધી છે, બરાબર. મમ્મી નું મમ, ડેડ નું ડેડ, ડેડી નું ડેડ, હે, પછી દાદી નું ગ્રાન્ડમધર નું ડેડ નહીં, આવા શોર્ટ ફોર્મ થઈ ગયા છે. તો અહીંયા પણ આપણે જોઈએ કેટલાક વર્ડ છે તેના પર તમારે શું કરવાનું છે, ક્લિક કરો. ફોર એક્ઝામ્પલ બ્રધર, તો બ્રો. ચેમ્પિયન, તો ચેમ્પ. જિમ્નેશિયમ, તો જીમ. ઇન્ફ્લુએન્ઝા, તો જેને આપણે ટૂંક સમય ફ્લ્યુ થઈ ગયું વગેરે. આ ક્લિપર્સ તમારે નોટ ડાઉન કરવાના છે. બીજું છે, ફાઇન્ડ આઉટ સમ ક્લિપર્સ ફ્રોમ ધ ઇંગ્લિશ ન્યુઝપેપર એન્ડ રાઇટ ધ મેઇન વર્ડ. એટલે નાના શબ્દો હોય એનો તમારે પૂરો શબ્દ શોધો. ફોર એક્ઝામ્પલ ઓટો, ઓટો નો ફૂલ ફોર્મ શું થાય, ઓટો રિક્ષા થાય, ઓટોમોબાઈલ થાય, ઓટોમેટિક થાય, બરાબર. પછી બોલો પ્લેન, પ્લેન નો પણ ફૂલ ફોર્મ થાય, એરોપ્લેન. પછી ફોન, ટેલિફોન, બરાબર. બીજો છે પ્લેન, એરોપ્લેન. પછી સ્ક્વેક, તો એ ફૂલ ફોર્મ છે અર્થક્વેક, વગેરે વગેરે. તો એ ખ્યાલ આવી ગયો છે. નાઉ વોકેબ્યુલરી નંબર 7, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ફ્રોમ પ્રેમ સેન્ટેન્સ. યુ મે ચેન્જ ધ ઓર્ડર ફ્રોમ ધ વર્બ. કે તમારા અહીંયા આપેલા શબ્દોને એક મીનિંગફુલ સેન્ટેન્સ ની અંદર તમારે લખવાનું છે. આમાં પ્રેપોઝિશન, કન્જંક્શન, પ્રોનાઉન, એક્સ્ટ્રા વર્બ, વર્બ વગેરે વાપરી શકો, બરાબર. અને આગળ પાછળ ફેરફાર થાય તો પણ ચિંતા, શબ્દો આડાવા થાય તો પણ ચિંતા, અને પણ મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું થાય. નાઉ અહીંયા તો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાથે સાત મોટા તમારે એક્સરસાઇઝ કરવાની. નાઉ કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્શન નંબર 1, મેક અ લિસ્ટ ઓફ ટ્રેસ ગેરેજ આઇટમ્સ થ્રોન અરાઉન્ડ. કે તમારે એક લિસ્ટ બનાવો, જાતે પાછળ જે પડેલો કચરો હોય એનું લિસ્ટ બનાવવું છે. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ અરાઉન્ડ એન્ડ હિઝ ટીમ યુઝ. તો તમારે ચોપડીની અંદર શોધવાનું છે કે એવી કઈ ગંદી ગંદી વસ્તુઓ હતી અને એ વસ્તુઓ સાફ કરવા માટે કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ, જે કે સાધનો. ફોર એક્ઝામ્પલ પહેલા સેક્શનમાં છે લિસ્ટ ઓફ ટ્રેસ આઇટમ્સ, કે કચરાની જે આઇટમો છે એ, બરાબર. લિસ્ટ ઓફ થિંગ્સ ઇક્વિપમેન્ટ, કે સાફ સફાઈ કયા ઇક્વિપમેન્ટ નો ઉપયોગ થતો હતો, બરાબર. તો સી વન કરવાની છે. નાવ સી થ્રી, ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. નિયરેસ્ટ મિનિંગ શોધીને જે આપેલા ઓપ્શન માં તમે ટીક માર્ક કરીને લખવાનો થાય. એટલે તમારે શું કરવાનું, સ્ટેટમેન્ટ ને ડાયરેક્ટ જે ટીક માર્ક કરી એ ઓપ્શન આપો, તો એ કૌંસ માં કરી અને જવાબ લખવાનો થાય. બાકી કોમ્પ્રિહેન્શન નંબર 4, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અગાઉ આપણે દરેક પાઠને અંતે આપણને તમને નાનકડા હોમવર્ક રૂપી પ્રશ્નો જવાબ લખવા આપ્યા હતા. જો એ પ્રશ્નો અમારે ઇન્ક્લુડ હોય કે આમાં આવી ગયા હોય તો આપણે લખવાની જરૂર નથી, જો બાકી હોય ના આવ્યા તો આપણે લખી દેવા. શોર્ટ નોટ, તો શોર્ટ નોટ માં બંને શોર્ટ નોટ આપણે લખવાની થાય છે. અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, કે અરુણ એક યુવાન અને શું કહે છે એન્વાયરમેન્ટ પર્યાવરણ સાથે તરીકે એને કયા પ્રકારના કાર્યો કરે, કેવા પ્રકારના કાર્યો. પછી અરુણ એનજીઓ EFI, કે અરુણની જે એનજીઓ જે સંસ્થા છે EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડર ઓફ ઇન્ડિયા જે સંસ્થા છે એના વિશે તમારે જણાવો કયા પ્રકારની કાર્યો કરે છે. નાઉ તો અહીંયા લેંગ, તો એ કોમ્પ્રિહેન્શન પૂરું થાય છે. નાઉ ગોઈંગ ઓન લેંગ્વેજ એ પ્રેક્ટિસ. તો લેંગ્વેજ પ્રેક્ટિસ ની અંદર જોઈએ તો લેંગ્વેજ ની પ્રેક્ટિસ ની અંદર આપણે બધી એક્સરસાઇઝ કરવાની હોતી નથી. એમાં L5, L8 અને L9. L5 માં આપણે જોઈશું તો ફિલિંગ ધ ગેપ્સ, યુઝ ઓલવેઝ નેવર સમટાઇમ્સ ઓપન સેલ્ડમ. તો અહીંયા આપેલા શબ્દો પર તમારે શું કરવાનું છે,
स्टेटमेंट ની અંદર આપેલી ખાલી જગ્યામાં એ શબ્દો મૂકી અને સ્ટેટમેન્ટ મીનિંગફુલ બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ નંબર 3 ફેઝલ ઇઝ અ ગુડ એટ ઇંગ્લિશ. કે ફેઝલ અંગ્રેજીમાં કેવો છે? ખૂબ જ ગુડ છે, સારો છે. હી સેલ્ડમ મેક્સ એની ગ્રામેટિકલ ક્યારેક ક્યારેક એ શું કરે છે? એ ગ્રામર ની અંદર મિસ્ટેક પણ કરી નાખે છે. સેલ્ડમ સેલ્ડમ કોઈ Now L8, here are some activities. तो आइए के लिए एक्टिविटी छे, तो ए एक्टिविटी आपना रूटीन ने अंदर लाई, बराबर तमे तमारे पोते बिल्ली करो के हमें आ एक्टिविटी करिए छे. तो आइए ए एक्टिविटी ने तमारे अलग अलग सेक्शन में मुकवाने छे. फॉर एग्जांपल ऑलवेज, समटाइम्स, रेयरली, नेवरली, ओकेजनली. तो पुट देम इनटू द टेबल थिंकिंग अबाउट फ्रीक्वेंसी इन योर लाइफ फॉर लास्ट टू इन्फॉर्मेशन In the table follow the example. અહીંયા આપેલું જે કોષ્ટક છે, કોષ્ટકને બરાબર સમજવાનું છે, વાંચવાનું છે અને એના બેઝ ઉપર નીચે આપેલા પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે. ફોર એક્ઝામ્પલ હુ ડિસલાઇક્સ હોમવર્ક? કોને હોમવર્ક ગમતું નથી? જોઈએ કોણ નથી ગમતું. સફિકા બરાબર, એને હોમવર્ક ગમતું નથી. કેમ? નેવર લખ્યું છે બરાબર, એને કેવી રીતે ફોન કરવો ઓપન કરી શકે માં ના. રાઇટિંગ ની અંદર રાઇટિંગ માં જોઈએ તો લેંગ્વેજ નંબર સમજ્યા કે લેંગ્વેજ નંબર 5, લેંગ્વેજ નંબર 8 અને લેંગ્વેજ નંબર 9 કોમ્પ્રિહેન્શન ની અંદર C1 C2 C3 C4 અને C5 અને વોકેબ્યુલરી ની V1 V2 V3 V4 V5 અને V6 અને V7 આ ટેક્સ્ટ વગેરે આપણે લખવાની. Now writing number 3. तो writing में जो ये writing number 3 ये ना सुचे. तो अहियाँ एक तमारा paragraph writing चल जो ये माँ. तो suppose you are resident of a village मगरवाड़ा. तो तुम्हें मगरवाड़ा ना वतनी हो, रहवासी हो. तो describe your planning of cleaning your मोहल्ला. कि तमारे शेरी मोहल्ल जे कहीं हो तो इन्हें तमारे सुबह ना साफ सफाई करवानी चाहिए, क्लीन करवानी चाहिए. तो तमें सुख केवा प्रकार का कार्य करशो. तो क्लीन इंडिया मूवमेंट स्वच्छ भारत अभियान अंतर्गत जो तुमने तुम्हारा गांव मगरवाड़ा का एक मॉल साफ करो, तुम एवा केवा प्रकार की प्रवृत्ति करशो, केवा प्रकार नो प्लानिंग करशो, केवा प्रकार ना एक्शन प्लान साथ तुम आगे बढ़शो. तो यू कैन गेट हेल्प फ्रॉम द पॉइंट्स व्हिच इज गिवन. तो एक एक प्रश्न आपेला है के प्रश्नों ना बेसिस ऊपर तुम्हारे शुरू का पूरा पैराग्राफ है. फॉर एग्जांपल यहां छे Why do you decide to take up this project of cleaning? Someone has to कि तुमने सोच क्या? कौन है सोच? ता कौन है ना करने? दाने करने? मानव, पशु, ढोर होए, मनुष्य होए, दरेक जीव ने सोचता कम है. Who inspired you? ये सोचता तुमने तुम्हारा घर अब दो वस्तु के आपने अपने घर में थी कपड़े पोता ना मानते सीखता हुआ ही बराबर अपना घर में जो वर्तन था तो ये उसे आपने बाहर की एक करी તમે જંગલમાં જેવું વર્તન જોતા હોય એવું તમે વર્તન જો ઘરના વ્યક્તિઓ કે જેમ તો કદમ ના કરો તો અમે પણ એમ જ કરવાનું છે. તમને કોઈ શીખવાડતું નથી પણ તમે શું કરો છો? અનુકરણ કરો છો. ભાઈ ચલો આપણા મમ્મી પપ્પા કરે છે કે આપણા વડીલો કરે છે, તો તે સારું કરતા હોય, ખોટું કરતા નથી. કે આપણે પણ એમને એક્સેપ્ટેબલ રાખીએ કે હા એ કરું ના કરતા આપણે નાખીએ એ સારું સ્વચ્છતા રાખતા આપણે પણ સ્વચ્છતાના આગ્રહી બનીએ છીએ. તો અહીંયા જેવું તમે સારું પ્રવાહ કરશો એવું આપણને પ્રાપ્ય. Now writing number 4. So you are a young leader of your area. તમે જે કે વિસ્તારમાં રહો છો, લોકાલિટીમાં તમે તેના યંગ લીડર છે, યુવા નેતા છો. Write a report on what you did to celebrate the World Environment Day. તો તમે આ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિનના દિવસે તમે શું કાર્ય કર્યું, બરાબર કેવી રીતે ઉજવ્યો એનો એક શોર્ટ રિપોર્ટ અહેવાલ, ગુજરાતીમાં આપણે જેને શું કહીએ અહેવાલ લેખન. તો ઇન યોર લોકેટ યુ મે યુઝ ધીસ ક્વિઝ. કે રિપોર્ટ રાઇટિંગ રેકોર્ડ કે આપેલા કેટલાક પોઈન્ટ આપણે એવા લખવી કે ક્યારે એ જોવામાં આવ્યો, કેવી રીતે એ દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું, બરાબર કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો,
बराबर ये જોવા માટે કેવા કેવા પ્રકારની વસ્તુઓ સામગ્રી કેવા પ્રકારના વ્યક્તિઓની જરૂર પડી કયો કાર્યક્રમ કરો સ્વચ્છતા અભિયાન કર્યું સેના માટે કર્યું પર્યાવરણને વૃક્ષારોપણ કર્યું તો ક્યાં કર્યું કેવી રીતે કર્યું કેવા કેવા વૃક્ષો વાવ્યા વગેરે બાબતો તે તમારે ઇન્પુટ કરવાની તો અહીંયા આપણે એક્સરસાઇઝ સેક્શન પૂરો થાય છે પાર્ટ 1 ની અંદર બાકી જેટલું સમજાવ્યું શાંતિથી સમજવું અને તમારા પર સુધી રિવાઇઝ કરીને ફરીથી સમજી અને આપેલી એક્સરસાઇઝ પૂરેપૂરો અધ્યયન કરી અને તમારા નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ ઓકે